નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર લકડી પુલ ખાતે આવેલ પ્રેમાનંદ સાહિત્ય હોલમાં બંગ સંસ્કૃતિક સંઘ દ્વારા અષ્ટમી નિમિત્તે મા દુર્ગાની પૂજા કરવામાં આવી હતી. વડોદરામાં અષ્ટમીના દિવસે બંગાળી સમાજના લોકો દ્વારા મા દુર્ગાની ખાસ પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી. અષ્ટમીના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દેશમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતમાં રહેતા વિવિધ સમાજના લોકો તેમના રીતિ રિવાજ મુજબ માં અંબાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી માના આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે વડોદરામાં અષ્ટમીના દિવસે બંગાળી સમાજના લોકો દ્વારા માં દુર્ગાની ખાસ પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી. અષ્ટમીના દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે માં અંબાના આઠમા સ્વરૂપને પૂજવામાં આવે છે. તમામ માય ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે એમની પસંદની વસ્તુઓ ચડાવે છે. અષ્ટમીના દિવસે વડોદરામાં દુર્ગા પૂજાને લઈ મોટા પંડાલો બાંધવામાં આવે છે. જ્યાં બંગાળી સમાજના લોકો માં દુર્ગાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. વડોદરાની દુર્ગા પૂજામાં બંગાળથી ખાસ પંડિત બોલાવાયા હતા. તેઓ દ્વારા માતાજીની પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હતી. ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પૂજા વડોદરા શહેર લકડીપુલ ખાતે આવેલ પ્રેમાનંદ સાહિત્ય હોલમાં દુર્ગા પૂજા કરવામાં આવી હતી. આ દુર્ગા પૂજા સમસ્ત બંગાળી સમાજના લોકો જોડાયા હતા અને દશેરાના દિવસે દુર્ગા માની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. हम लोग यहाँ पर 64 दुर्गा पूजा सेलिब्रेशन कर रहे हैं. वी आर बेसिकली बंगाली समाज है, बट यहाँ पर सभी लोग आते हैं, दूसरा कम्युनिटी भी आते हैं. मेनली ईस्टर्न सेक्टर का है, तो बहुत सालों से हम लोग यहाँ पर है. एंड ये हमारा हम लोगों का ऑफिस भी है यहाँ पर. दुर्गा पूजा बेसिकली दुर्गा माता है एंड उन्होंने जो शक्ति का पीठ है ये हम लोग मानते हैं. एंड बंगाली लोगों के लिए एक बड़ा उत्सव फेस्टिवल है. एंड दिस फेस्टिवल इज़ नॉट रिलेटेड टू फॉर एनी कम्युनिटी, एक कम्युनिटी के लिए नहीं, सबके लिए है. जैसे नवरात्रि है, स्पेसिफिकली हम लोग नवरात्रि का 6 जैसे लेके देवी का बोधन करते हैं. 7, 8, 9 दशहरा मतलब हम लोग विजयादशमी बोलते, इसी दिन हम लोग विसर्जन देते हैं. कब से ये चालू होता है, कब क्या किस तरह से मनाया जाता है? मनाया जाता है मतलब 6 डे, नवरात्रि का जो 6 डे होता है ना, तो वो हम लोग षष्ठी बोलते हैं. देवी षष्ठी का हम लोग बोधन करते हैं उस टाइम में. फिर सप्तम मतलब आज का दिन जो है इसको सप्तमी बोलते हैं बंगाली में. तो सुबह हम लोग नवपत्रिका का पूजन करते हैं गणेश जी के साथ. तो वो होने के बाद हमारा पूजा चालू होता है. आठम का दिन पूजा का पीक फॉर्म में जाते हैं. आठम का दिन उसी जब में नवम और आठम का संजक जो होता है उसको संधि पूजा बोलते हैं, कालो है. उसके बाद नवम में भी इस कंटिन्यूएशन पूजा चलते हैं. दशहरा दशमी का दिन कंप्लीट होता है. ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, वडोदरा. समाचारों का सतत अपडेट मिलावा माटे हमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो, बेल आइकन दबावो और फॉलो करो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर.